નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ બે હજાર એકવીસમાં જે પેપર સ્ટાઇલ છે એમ પ્રકારની તે પેપરમાં સીસી થ્રી અંતર્ગત મોડલ પેપરની આજે વાત કરવાની છે તો અમારી કોલેજમાં યોજાનારી પેલી પરીક્ષાના અંતર્ગત જે પેપર મોડલ પેપર છે તે તમને યુનિવર્સિટીના પેપરમાં પણ ઉપયોગી થઈ શકે તો તેના માટે કેવું પેપર હોય તેની આપણે વિસ્તૃત ચર્ચા જવાબ સાથે કરીએ તો પ્રશ્ન એક છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો જેમાં ચાલીસમાંથી તમારે વીસ જવાબ આપવાના છે પ્રત્યેકનો દોઢ ગુણ આમ કરીને ત્રીસ માર્ગનો રહેશે તો પ્રશ્ન એકમાં પ્રથમ પ્રશ્ન અમુકનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો અમુકનો વિચાર યુએસએ જર્મની જાપાન કે ફ્રાન્સ તો જવાબ આવશે યુએસએ કયા દેશના બંધારણમાંથી મૂળભૂત તત્વોનો વિચાર લેવામાં આવ્યો હતો યુએસએ ફ્રાન્સ જર્મની કે રશિયા તો જવાબ આવશે યુ એસ એ લોકશાહીના વહીવટી સ્તંભો કેટલા છે ત્રણ પાંચ છ કે આઠ તો પાંચ આધાર સ્તંભો છે બંધારણમાં સમાજવાદી અને બિનસંપ્રદાયિક શબ્દોને કેટલામાં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા ત્રીસમાં બેતાળીસમાં સુધારા અઠ્યાવીસમાં સુધારા કે ત્રેવીસમાં સુધારા જવાબ આવશે બેતાળીસના સુધારા અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાના કેટલા સભ્યો નિયુક્ત કરવામાં આવે છે આઠ સભ્યો બે સભ્યો પાંચ સભ્યો કે છ સભ્યો જવાબ આવશે બે સભ્યો ત્યાર પછી વાત કરીએ તો વિશ્વનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ સાહિત્ય કયો છે રામાયણ મહાભારત ઋગવેદ કે વેદાંગ તો જવાબ આવશે ઋગવેદ ત્યાર પછી સંસ્કૃતિ શબ્દ કઈ ધાતુ પરથી ઉતરી આવ્યો છે સંવત્તા કૃતિ સંવત્તા કૃતિ સમસવત્તા કૃતિ કે સંવત્તા કૃ તો જવાબ આવશે સંવત્તા કૃ વેદકાલીન સાહિત્ય કઈ ભાષામાં રચાયેલું છે હિન્દી પાલી સંસ્કૃત કે ગીત તો જવાબ આવશે સંસ્કૃત રામચરિત માનસની રચના કોણે કરી હતી તુલસીદાસ વાલ્મીકી વ્યાસ કે કાલિદાસ તો જવાબ આવશે તુલસીદાસ પાણીની કોણ હતા ખાનગી પાણીની છે એ કોણ હતા વ્યાકરણશાસ્ત્રી વૈજ્ઞાનિક આયુર્વેદાચાર્ય ચિત્રકાર જવાબ આવશે વ્યાકરણ શાસ્ત્રી જે સંસ્કૃતનું વ્યાકરણ છે એ પાણીની દ્વારા સૌપ્રથમ વ્યાકરણ તેના દ્વારા લખાયેલું છે આંતરરાષ્ટ્રીય એકતા સ્થાપવા કોનો ફાળો વધુ ગણાવી શકાય ખાનગીકરણ મૂલ્યો શહેરીકરણ કે વૈશ્વિકીકરણ જવાબ આવશે આંતરરાષ્ટ્રીય છે એટલે જવાબ આવશે વૈશ્વિકીકરણ આપણું રાષ્ટ્રગીત કેવું છે વંદે માતરમ વિજય વિશ્વ તિરંગા જનગન મન કે ઓ હિન્દ દેશભૂમિ જવાબ આવશે આપણું રાષ્ટ્રગીત કીધું છે એટલે જનગન મન અને રાષ્ટ્રગાન કહેવામાં આવે જો શબ્દ બદલી જશે તો વંદે માતરમ આવશે અથવા એવું પૂછાય કે રાષ્ટ્રગીતની રચના કોને કરી છે વંદે માતરમ આપણા રાષ્ટ્રગાનની રચના કોને કરી છે તો આ શબ્દ પણ આ તમને પ્રશ્ન છે એ પૂછી શકે છે તો એમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને આપણને ખબર છે કે જનગન મન અંતર્ગત જે રચના કરેલી છે તે આપણે આવી ગયા છે શિક્ષણકાર કેળવણીકાર એવા રવિન્દ્રનાથ ટાગોર ત્યાર પછી આપણી રાષ્ટ્રમુદ્રામાં આવેલા અશોક ચક્રની જમણી બાજુ કોનો ચિહ્ન મૂકવામાં આવ્યું છે બળદ ઘોડો હાથી કે સિંહ જવાબ આવશે બળદ વંદે માતરમ ગીત સૌ પ્રથમ વાર ક્યારેય ગવાયું હતું ઈસવીસન અઢારસો છવ્વીસ ઈસવીસન અઢારસો છત્રીસ ઈસવીસન અઢારસો છ્યાસી કે ઈસવીસન અઢારસો છન્નું તો જવાબ આવશે ઈસવીસન અઢારસો ને છન્નું અઢારસો ને છન્નુંમાં સૌ પ્રથમ વંદે માત્રમ ગીત ગવાયું હતું પાકિસ્તાનની વિધાન લેખક અકબર અહમદે જણાવેલ ચાર કેન્દ્રવર્તી ઘટકોમાંનો નીચેનામાંથી કયો નથી શ્રદ્ધા અહેસાન ઇલ્મ કે સબ્ર જવાબ આવશે શ્રદ્ધા જો પાકિસ્તાનની વિધાન કલમ અંતર્ગત અકબર મહેમદની છે તો આમ તમે થોડોક તર્ક લગાવો કદાચ ખ્યાલ ન હોય તોય ખ્યાલ આવી જાય કે શ્રદ્ધા શબ્દ છે એ મોટા ભાગે આપણને ખબર છે કે મુસ્લિમ સમાજ સાથે જોડાયેલા આ ત્રણ મળતા આવે છે શ્રદ્ધા છે એ અલગ પડે છે બરાબર એટલે નથી કીધું છે શાંતિ માટેની કેળવણી એ માનવની શાહની ખોજ છે જ્ઞાન અસ્તિત્વ પ્રજ્ઞા કે સમત્વ તો જવાબ આવશે અસ્તિત્વ શસ્ત્રીકરણમાં કઈ સંસ્થા મદદ કરે છે યુનેસ્કો યુનો એનસીઆરટી કે ડબલ્યુ 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 તો જવાબ આવશે યુનો હિરોસીમા પર અણુબોમ્બ ક્યારે ફેંકવામાં આવ્યો હતો ચોવીસ ઓક્ટોમ્બર છ ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી કે ચાર જુલાઈ તો આપણો જવાબ આવશે છ ઓગસ્ટ વિશ્વ શાંતિની સ્થાપના માટે શું અનિવાર્ય છે નિઃશસ્ત્રીકરણ લોકશાહી લશ્કરવાદ કે એક પણ નહીં જવાબ આવશે વિશ્વ શાંતિ માટે નિશસ્ત્રીકરણ શાંતિમાં પોડી જાજો માણસ આવા પાપનું પુનરાવર્તન નહીં કરે આ શબ્દો કયા સ્મારકમાં લખાયેલા છે તો જવાહર જવાહરલાલ નેહરુ સ્મારક ગાંધીજી હિરોસીમા કે શહીદ સ્મારક તો આ શબ્દો છે હિરોસીમા સ્મારકમાં લખાયેલા છે સા વિદ્યા એ વિમુખતાએ આ વ્યાખ્યા સેમાથી લેવામાં આવી છે જો આ ઓપ્શન છે કે શાંતિમાં પોડી જાય જો માણસ આવા પાપનું પુનરાવર્તન નહીં કરે તો આ જે બાબત છે એટલા માટે કે જવાહરલાલ નહેરુ અને ગાંધીજી છે કોઈ વ્યક્તિ છે તો એને એમ કીધું કે આ કોને આવું સ્લોગન આપેલું છે તો એ વ્યક્તિ આવે પણ આમાં સ્મારક છે તો આમાં સીધા જ નીકળી જાય શહીદ સ્મારક અને હિરોસીમા સ્મારક તો જવાબ આપણો હિરોસીમા આવશે તો આ પરફેક્ટ તમારે ખ્યાલ હોવો જોઈએ ક્યારેક આવી રીતના છે એ બાબતો ઘણી બધી આપણે ધ્યાન રાખવાની હોય છે કે જવાબ આપણને અંત અંદરથી જ મળી જતો હોય સા વિદ્યાઓ વિમુક્ત એ આ વ્યાખ્યા સમાંથી લેવામાં આવી છે ઋગ્વેદ ઉપનિષદ વેદ કે વેદાંગ જવાબ આવશે ઉપનિષદ જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી આવું કોને કહ્યું છે એચજી વેલ્સ જ્હોન લોક વ્હાઇટ હેડ કે એડમ્સ જવાબ આવશે એચજી વેલ્સ નીચેનામાંથી ક્યુ સાંસ્કૃતિક પરિબળ કેળવણી પર અસર કરે છે તો રામાયણ એસએસએ યોજના મહાભારત કે એ અને સી બંને જવાબ આવશે એ અને સી બંને કારણ કે એસએસએ યોજના છે એ રાજકીય પરિબળ આવી જાય હું જગદંબા છું જગતની સર્વકામના હું પૂરી કરું છું આ વ્યાખ્યા કોને આપી છે ગાંધીજી કાકા સાહેબ કાલેલકર ડૉક્ટર રાધાકૃષ્ણન કે સ્વામીજી તો જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર એજ્યુકેશન શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે લેટિન ગ્રીક અરબી કે આફ્રિકી તો આના માટે હું તમને યાદ રાખવા માટે એક શોર્ટકટ ટ્રીક આપવું કે એજ્યુકેશન અંતર્ગત જો એજ્યુકેશન શબ્દ એવો છે તમે લખો એજ્યુકેશન બોલો એજ્યુકેશન તો લખવામાં ટી આવે છે દેખાય છે બરાબર છે પણ ખરેખર એમાં ટી છે નહીં આપણે ઉચ્ચાર થતો નથી એટલે તો એજ્યુકેશનમાં ટી લખાય છે ઉચ્ચાર થતો નથી તો એ ટી શેનો આવ્યો તો કે લેટિન શબ્દ છે ને એનો ટી આપણે યાદ રાખી લેવાનો કે લેટિન લેટિનમાં ટી આવે તો એ ટી ઉપર ભાર આપી અને તમે યાદ રાખી શકો છો કે આપણે જે એજ્યુકેશનમાં ટી આવે છે એટલે એ શબ્દ લેટિન છે આવી રીતના ટ્રીક લગાવીને તમને યાદ રહીએ તો રાખી શકો છો કેળવણીમાં ઈ એટલે શું કેળવણીમાં ઈ એટલે આઉટઆઉટ આઉટ ઇન આઉટ ઓન કે આઉટ ઓફ તો આઉટ ઓફ એનો અર્થ થાય છે વિધ શબ્દ ધાતુમાં વિધ એટલે શું જાણવું મારવું મનાવવું કે દોરવું તો વિધ એટલે જાણવું કેળવણીના મુખ્યત્વે કેટલા સ્વરૂપ છે એક બે ત્રણ કે ચાર તો કેળવણીના મુખ્યત્વે બે સ્વરૂપ છે નીચેનામાંથી ક્યુ લક્ષણ કેળવણીનો સંકુચિત અર્થ દર્શાવે છે પરોક્ષ નિરીક્ષણ અનૌપચારિક મૂલ્યાંકન નિશ્ચિત સમયગાળો કે આજીવન શિક્ષણ તો આપણો જવાબ આવશે નિશ્ચિત સમયગાળો ત્યાર પછી થ્રી એચની કેળવણીનો ખ્યાલ કોણે આપ્યો છે ગાંધીજી કાકા સાહેબ ડૉક્ટર રાધાકૃષ્ણન કે સ્વામીજી જવાબ આવશે ગાંધીજી ડૉક્ટર રાધાકૃષ્ણનનો જન્મ સમયગાળો જણાવો પાંચ સપ્ટેમ્બર અઢારસો છ્યાસી પાંચ સપ્ટેમ્બર અઢારસો સત્યાશી પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસી કે પાંચ સપ્ટેમ્બર અઢારસો નેવ્યાસી આપણો જવાબ આવશે પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસી ત્યાર પછી સ્વામી વિવેકાનંદનો જન્મનો સમયગાળો જણાવો સ્વામી વિવેકાનંદનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠ બાર જાન્યુઆરી અઢારસો ચોસઠ બાર જાન્યુઆરી અઢારસો છાસઠ કે બાર જાન્યુઆરી અઢારસો પાંસઠ આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે એટલે મને પણ ખ્યાલ આવે કે તમે કેટલા વાંચો છો ગાંધીજીના માતાનું નામ શું હતું કસ્તુરબા રામબા પુતળીબાઈ કે જીજાબાઈ જવાબ આવશે જો કસ્તુરબા ન લખી નાખતા એ એના પત્ની હતા તો જવાબ આવશે પુતળીબાઈ વાસ્તવવાદના પ્રણેતા જણાવો વોટસન જોન ડુઈ હરમાન રોસાક કે હર્બર્ટ સ્પેન્સર તો વાસ્તવવાદના પ્રણેતા હર્બર્ટ સ્પેન્સર આનો એક વિડીયો પણ વાદના બે બનાવેલા છે આદર્શવાદના વાસ્તવવાદના અને બીજા બનાવવાના છે તમે જોઈ લેજો આદર્શવાદના સંદર્ભમાં ઉચ્ચારણ સરળતા માટે કયો અક્ષરને જોડવામાં આવ્યો છે એમ એન ઓ કે એલ જવાબ આવશે એલ ઋષોનું પુસ્તક કયું છે એનિડ એમિલ એડમ્સ કે એમ્સ જવાબ આવશે ધ એમિલ એ ઋષોનું પુસ્તક છે અને પ્લેટોનો પૂછે તો એ પણ નીચે છે જ એટલે જવાબ આવી ગયો છે પ્રશ્ન એ આગળ જોઈએ વ્યવહારવાદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પ્રયોજનવાદ ઉપકરણવાદ પ્રયોગવાદ કે તમામ તો આ તમામે તમામ છે પ્રયોજનવાદ ઉપકરણવાદ કે પ્રયોગવાદ એ વ્યવહારવાદના બીજા નામ છે ધ રિપબ્લિક પુસ્તક કોનું છે સ્ટેટમેન ફ્રોઈડ પ્લેટો કે સોક્રેટિક્સ તો મેં વાત કરી હતી ધ રિપબ્લિક પુસ્તક છે એ પ્લેટોનું છે મેં એક વિડીયો પણ આખે આખો બનાવેલો છે આદર્શવાદનો તેમાં આની ચર્ચા થઈ છે રેસ શબ્દનો અર્થ શું થાય છે વિચાર વસ્તુ સત્ય કે સંબંધ તો રેસ એટલે વસ્તુ રિયાલિઝમના સંદર્ભમાં વાત રહેલી છે રવિન્દ્રનાથ ટાગોરના જીવનસંગીનીનું નામ જણાવો મૃણાલિની દેવી શારદા દેવી ભુવનેશ્વરી દેવી કે સિતંબા તો જવાબ આવશે મૃણાલિની દેવી પ્રશ્ન બે નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર આપો સોળમાંથી આઠ પ્રશ્નો લખવાના હોય દરેકનો પાંચ ગુણ હોય છે આમ કરીને તમારા આ પેપરમાં બે જ પ્રશ્નો હોય છે જેમાં એક વિસ્તારપૂર્વકના અને બીજા એમસીક્યુ છે અને ચાલીસ માર્ક આના અને ત્રીસ માર્ક એમસીક્યુના એમ કરીને સિત્તેર માર્કનું પેપર છે તો આઈએમપી એમપી પ્રશ્ન સંસ્કૃતિ એટલે શું તેની લાક્ષણિકતા સ્પષ્ટ કરો લોકશાહીના સંદર્ભમાં વ્યક્તિગત અને સામાજિક ધ્યેયો સમજાવો પ્રશ્ન ત્રણ લોકશાહી એટલે શું લોકશાહીના આધારસ્તંભો જણાવો પ્રશ્ન ચાર આમુકની લાક્ષણિકતાઓ વર્ણવો પ્રશ્ન પાંચ રાષ્ટ્રીય એકતાને પોષક પરિબળ સમજાવો પ્રશ્ન છ રાષ્ટ્રીય એક્યને અવરોધક પરિબળો સમજાવો પ્રશ્ન સાત શાંતિ માટેની કેળવણીનો અર્થ અને મહત્વ સમજાવો પ્રશ્ન આઠ આંતરરાષ્ટ્રીય સહકાર એટલે શું તે સમજાવી તેની જરૂરિયાત જણાવો પ્રશ્ન નવ કેળવણીની સંકલ્પના સમજાવી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો પ્રશ્ન દસ કેળવણીના સંદર્ભમાં ઔપચારિક અને અનૌપચારિક સ્વરૂપમાં ભેદ સ્પષ્ટ કરો પ્રશ્ન અગિયાર ડૉક્ટર રાધાકૃષ્ણનનું જીવન પરિચય આપી તેમના મતે કેળવણીમાં ધ્યેયો અભ્યાસક્રમ શિસ્તની સમજ આપો પ્રશ્ન બાર સ્ત્રી કેળવણીને અથવા સ્ત્રી શિક્ષણને અવરોધતા પરિબળોની ચર્ચા કરો પ્રશ્ન તેર રવિન્દ્રનાથ ટાગોરનો જીવન પરિચય આપી તેની દ્રષ્ટિએ શિક્ષણની સંકલ્પના હેતુઓ શિસ્તની ચર્ચા કરો પ્રશ્ન ચૌદ પ્રકૃતિવાદની વિસ્તૃત ચર્ચા કરો પ્રશ્ન પંદર વાસ્તવવાદની વિસ્તારપૂર્વક સમજ સ્પષ્ટ કરો પ્રશ્ન સોળ તત્વજ્ઞાન અને કેળવણીના સંદર્ભમાં સંબંધ જણાવી વિસ્તૃત નોંધ તૈયાર કરો ચાલો વિડીયો સારો લાગે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને અન્ય લોકો સુધી પહોંચાડજો જોશી સરના જય શ્રી કૃષ્ણ સીજી થ્રી જનરલ પેપરની આજે બીએડના પેપરની વાત કરી છે આવજો જોશી સરના જય શ્રી કૃષ્ણ